ટોપિક માં આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન નો પાઠ 6 જોવાના છીએ, જેમનું નામ છે મૌર્ય યુગ. હવે જોઈ સમ્રાટ અશોક, જેમનો સમયગાળો ઈસવીસન પૂર્વે 273 થી ઈસવીસન પૂર્વે 232 નો સમયગાળો કહેવાય. પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટા ભાઈ સુસિમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાના 4 વર્ષ બાદ રાજધાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો. કેનો? તો કે અશોક રાજા બન્યા, અશોકનો રાજ્યાભિષેક થયો. ક્યાં? તો કે રાજધાની પાટલીપુત્રની અંદર. રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્ય વિસ્તારમાં વધારો કર્યો. એમના પિતા પાસેથી જે રાજ્ય વિસ્તાર મળ્યો હતો તેમાં પણ તેમને વધારો કર્યો. એક તો બહુ મોટો રાજ્ય વિસ્તાર મળ્યો હતો એમાં પણ તેમને વધારો કર્યો. તેના શિલાલેખમાં જણાવ્યા મુજબ તેમનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણે મૈસૂર એટલે કે હાલનું કર્ણાટક સુધી, પશ્ચિમે ગુજરાત સૌરાષ્ટ્ર સુધી. ગુજરાત સૌરાષ્ટ્રમાં કેમ ખબર પડે? જૂનાગઢનો અશોક શિલાલેખ અશોક રાજાએ બંધાવેલો. પૂર્વમાં મગધ હાલનું બિહાર, કલિંગ એટલે કે હાલનું ઓડિશા સુધી તેમનું સામ્રાજ્ય ફેલાયેલું હતું. આગળ વિશે આપણે વાત કરીએ કલિંગનું યુદ્ધ અને અશોકનું હૃદય પરિવર્તન વિશે. આપણે વાત કરીએ કલિંગનું યુદ્ધ અને અશોક રાજાનું હૃદય પરિવર્તન. તો કે મગધની પડોશમાં આવેલા કલિંગ, ક્યાં? મગધની પડોશમાં આવેલું કલિંગ, હાલનું ઓડિશા. ઓડિશા તરીકે આપણે હાલ જાણીએ છીએ તેમને, કલિંગને. નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું. નંદ રાજાનો જે સમયગાળો હતો ત્યારે મગધ સામ્રાજ્યમાં જ તેનો ભાગ થતો હતો. તેમ મગધ સામ્રાજ્યનો તે એક ભાગ હતો. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગયેલું. મૌર્ય શાસન હતી તેમની સ્થાપના સમયે તે પોતે સ્વતંત્ર થઈ ગયું અને કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછી 8મા વર્ષે, રાજ્યાભિષેક અશોકનો થયો તેના પછીના 8મા વર્ષે ઈસવીસન પૂર્વે 261માં કલિંગના રાજા જયંત સામે યુદ્ધ જાહેર કર્યું. કલિંગના રાજા જે જયંત હતા તેની સામે યુદ્ધ જાહેર કર્યું અને આ યુદ્ધમાં અશોકનો વિજય થઈ ગયો. કોનો? તો કે અશોકનો વિજય થઈ ગયો. એમના પછી યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. તે જ્યારે નગરમાં ફરતા હતા ત્યારે તેને બધે દુઃખ અને એક શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુવારી અને સ્ત્રીઓ બાળકોને રડતા જોઈ અને કલિંગ ઉપર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. કોઈ પણ બે વ્યક્તિ સામે યુદ્ધ થાય, આડા સબડા બે વ્યક્તિ આડા સબડા યુદ્ધ કરે, એમાં ભલે જીતે કોઈ પણ એક જ જણો, ભલે જીતે કોઈ પણ એક જ પક્ષ, પરંતુ નુકસાન તો બંનેને થવાનું જ છે. યાદ રાખજો મિત્રો, અશોકના મનની શાંતિ હણાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુવારીને કારણે અશોકના હૃદયમાં ભારે સંતાપ અને પશ્ચાતાપની લાગણી જન્મી. એને પશ્ચાતાપ થવા માંડ્યો. આ પશ્ચાતાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું. આ યુદ્ધની નિરર્થકતા તેમને સમજાઈ ગઈ. ત્યાર પછી એમને યુદ્ધ ન કરવાનો નિર્ણય લીધો અને આ કલિંગનું યુદ્ધ તેમના જીવનનું અંતિમ યુદ્ધ બની ગયું. અને બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેને શસ્ત્રોનો ત્યાગ કરી અને શાસ્ત્રોનું શરણ લીધું. એટલે કે શસ્ત્રોનો ત્યાગ કરી લીધો અને શાસ્ત્રોનું શરણું તેમને લીધું. બૌદ્ધ ધર્મ અંગીકાર કરી અને અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો. જે અશોક રાજા હતા એમાંથી ધર્માનુરાગી અશોક તે બની ગયો. અશોક પહેલો એવો શાસક હતો કે જેણે શિલાલેખો દ્વારા પોતાના સંદેશ પ્રજા સુધી પહોંચાડવાના પ્રયત્નો કર્યા. એમના શિલાલેખો દ્વારા જે સંદેશા છે એ પોતાની પ્રજા સુધી મિત્રો પહોંચાડવાના તેઓએ પ્રયત્ન કર્યા. અશોકના મોટાભાગના શિલાલેખોમાં ભાષામાં પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી જોવા મળે છે. એટલે કે આ ભાષાઓ જોવા મળે છે. બ્રાહ્મી લિપિ, તો કે આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. અત્યારની જેટલી લિપિઓ છે, જેટલી ભાષા છે, એમાંથી મોટાભાગની બ્રાહ્મી લિપિમાંથી વિકસેલી છે. અને અહીં તમે અ અક્ષરની જુદી જુદી લિપિઓ જોઈ શકો છો. અ અક્ષરને કેવી કેવી રીતના લખી શકાય જુદી જુદી ભાષામાં તે જોઈ શકો છો. તો કે પ્રારંભિક બ્રાહ્મી લિપિમાં અને આવી રીતના લખાય, દેવનાગરી હિન્દીમાં અને આવી રીતના લખાય, બાંગ્લામાં અને આવી રીતના લખાય, મલયાલમમાં અને આવી રીતના લખાય, તમિલમાં અને આવી રીતના લખવામાં આવે છે.
6.3 આમાં આપણે લિપિ વિશે જોયું. કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ વિશે વાત કરીએ તો કે કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખોમાં લખાવ્યું છે કે રાજા બન્યાના 8 વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો. જ્યારે રાજા બન્યા તેમના 8 વર્ષ થયા, 8 વર્ષ પછી તેમને કલિંગ પર વિજય મેળવ્યો. લગભગ 1.5 લાખ લોકો કેદ કરાયા, 1.5 લાખ લોકોને કેદ કર્યા, 1 લાખથી વધુ લોકો માર્યા પણ ગયા. એનાથી મને અપાર દુઃખ થયું, એટલે કે સમ્રાટ અશોકને અપાર દુઃખ થયું. અને જે લોકો પોતાના સક્કા સંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દયાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા તો પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે. એક વ્યક્તિ મરે તો એના આજુબાજુના પરિવારને ઘણો બધો આઘાત લાગતો હોય છે. મિત્રો, તેનાથી મને પશ્ચાતાપ થયો છે. હવે મેં ધર્મ પાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે, એમ સમ્રાટ અશોક કહે છે. હું માનું છું કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. લોકોના દિલ જીતવા એ જબરજસ્તી કરીને વિજય મેળવવા કરતાં વધારે સારું છે. અને હું આ અભિલેખ ભવિષ્ય માટે એક સંદેશ રૂપે કોતરાવી રહ્યો છું. ભવિષ્ય માટે જે આ અભિલેખ છે એ સંદેશ રૂપે કોતરાવી રહ્યા છે કે ભવિષ્યને તેમનો સંદેશ મળે કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે, ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ. ધર્મ એટલે શું? તો કે સંસ્કૃત શબ્દ ધર્મનું પ્રાકૃત રૂપ છે, એટલે કે એક તમે સમાનાર્થી શબ્દ પણ કહી શકો, ધર્મ એટલે કે ધર્મ. હવે વિચારો, એક વસ્તુ વિચારવાને કીધી છે, કલિંગના યુદ્ધ પછી અશોકના વિચારોમાં શું પરિવર્તન આવ્યું હશે? તમારે તમારી રીતના વિચારવાનું રહેશે. ગુજરાતના જૂનાગઢના ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતા અશોકનો શિલાલેખ મળી આવેલ છે. ગુજરાતમાં તમે જ્યારે ભવનાથ તળેટીમાં જતા હોય, ગિરનારમાં જતા હોય, તો દામોદર કુંડ તરફ જતા હોય તો ત્યાં તમને જમણી બાજુ એક અશોકનો શિલાલેખ મળી આવે. અશોકનો શિલાલેખ છે જે પ્રાકૃત ભાષામાં લખાયેલો છે. ભાષા કઈ છે? તેમાં પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં 3 રાજવીઓના લેખ છે. 3 રાજવી કેટલા રાજવી? 3 રાજવીઓના લેખ છે. આ લેખ રાજા મહાક્ષત્રપ રુદ્રદામાનો લેખ છે. કોનો? તો કે રાજા મહાક્ષત્રપ અને રુદ્રદામાનો લેખ છે. આ લેખમાં મૌર્ય રાજા ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્પગુપ્ત દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ એટલે કે જળાશય, આ એક તળાવ છે, સુદર્શન તળાવ, સૌથી જૂનું તળાવ મેં તમને કીધું, અને અશોકના રાષ્ટ્રીય યવન રાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો એમાં આપવામાં આવેલી છે. સિંચાઈ માટે એની અંદરથી નહેરો કાઢવાની વિગતો તેની અંદર આપેલી છે. જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે તેથી વધુ માહિતી માટે નકશા 6.2નો અભ્યાસ કરો. ઉપર આપણે નકશો જોયો, તેમાં પણ આપણે જોયું હતું. હવે અમુક વસ્તુ વિચારવાની કીધી છે, તમારી રીતના વાંચજો અને વિચારજો. અત્યારે આપણે પાઠ સમજવામાં ધ્યાન દઈએ તો કે ધર્મ પ્રચારક તરીકે અશોક, ધર્મનો પ્રચાર કરનાર, ધર્મ પ્રચારક તરીકે અશોક. તો કે અશોક દેશભરમાં આવેલા બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. દેશભરમાં આવેલા બૌદ્ધના જે જે તીર્થધામો હતા તેમની યાત્રા અશોકે શરૂ કરી દીધી. યાત્રા દરમિયાન બૌદ્ધ ધર્મનો તેઓએ પ્રચાર પણ કર્યો. કઈ ધર્મ? તો કે બૌદ્ધ ધર્મનો પ્રચાર પણ કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશથી પ્રેરણા મેળવી અને પોતાની પ્રજાનો ધર્મનો માર્ગ બતાવવા, ધર્મ એટલે કે ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા. શું? તો કે શિલાલેખો અને સ્તંભાલેખો તેઓએ કોતરાવ્યા. તે સમયની સમસ્યાનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મ ખાતાની રચના કરી. કે નહીં? તો કે રાજ્યની અંદર ધર્મ ખાતું બનાવવાની, ધર્મ ખાતાની એક રચના કરી. આ ખાતાના ઉપરી તરીકે નિમાયેલા ધર્મ મહાપાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી, પ્રજાની અંદર બૌદ્ધ ધર્મનો પ્રચાર કરી અને તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કર્યું હતું. એમનું જે નૈતિક ધોરણ હતું તે ઊંચું લાવવા માટેનું મિત્રો કાર્ય કર્યું હતું. અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી, કે રાજ્યની અંદર શિકાર કરવા ઉપર પ્રતિબંધ ફરમાવી અને પશુઓની હિંસા બંધ કરાવી. શું?
શિકાર કરવા ઉપર પ્રતિબંધ કર્યો કે કોઈએ શિકાર કરવાનો નહીં, અને પશુઓની જે હિંસા થતી હતી આ હિંસા બંધ કરી તેમણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. કેવા કેવા પ્રચાર પર? તો કે ગૌતમ બુદ્ધના પ્રેમ, દયા, કરુણા, અહિંસા, સદાચાર, અનુકંપા જેવા સિદ્ધાંતો હતા તેમના પ્રચાર ઉપર ભાર મૂક્યો, એટલે કે એનો પ્રચાર વધાર્યો. અને ઉપદેશની સાથે સાથે કેટલીક લોકોપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી. લોકોપયોગી એટલે કે લોકોને ઉપયોગી, લોકોને ઉપયોગમાં આવે તેવી વાતો પણ આ શિલાલેખોમાં કોતરાવી. અશોકનો પ્રજાજોગ સંદેશ શિલાલેખોમાં શું શું સંદેશ છે? પ્રજાજોગ સંદેશ એટલે કે પ્રજાના આપેલા સંદેશો વિશે આપણે થોડીક માહિતી મેળવીએ. તો કે માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું પહેલો સંદેશ, વડીલોનો આદર કરવો, પશુઓનો વધ ન કરવો, બને તેટલો ઓછો ખર્ચ કરવો, ગુરુની સેવા કરવી, સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું, બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું, અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી અને તેનો આદર કરવો, એટલે કે અન્ય ધર્મોના જે મુખ્ય સિદ્ધાંતો છે તેને સમજવાનો પ્રયત્ન કરવો અને આદર પણ કરવો. પ્રવૃત્તિ આપેલી છે, આ પ્રવૃત્તિ તમને સારામાં કરાવશે અને તમે તમારી રીતના પણ કરી શકો છો. અશોકે ઈસવીસન પૂર્વે 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ર, શું? તો કે મોગલીપુત એટલે તિસ્ય, એટલે કે તિસ્સા ના અધ્યક્ષ પદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. કેટલામી? તો કે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ શું હતો? તો કે બૌદ્ધ ધર્મમાં ઊભા થયેલા મત મતાંતરો દૂર કરી, બૌદ્ધ ધર્મની અંદર ઘણા બધા મત મતાંતરો ઊભા થયા હતા, આ મત મતાંતરો દૂર કરી અને ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. ધાર્મિક એકતા જળવાઈ રહી, એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર કર્યો. ક્યાં ક્યાં? તો કે ભારતમાં કાશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં તેમણે પ્રચાર શરૂ કર્યો. સમ્રાટ અશોકે બ્રહ્મદેશ, મ્યાનમાર, સિલોન, શ્રીલંકા, સીરિયા, ઇજિપ્ત, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મ પ્રચાર માટે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. શું? તો કે ધર્મ પ્રચારક મંડળો મોકલ્યા. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યા. કોને? તો કે એમનો પુત્ર મહેન્દ્ર અને એમની પુત્રી હતી સંઘમિત્રા, આ એમને બૌદ્ધ ધર્મના પ્રચાર કરવા માટે સિલોંગ મોકલ્યા હતા. આમ અશોકે પોતાના શાસનકાળ દરમિયાન બૌદ્ધ ધર્મને રાજ્યાશ્રય આપ્યો હતો. આગળ જોઈએ. અશોકે ધર્મ પ્રચાર ઉપરાંત પ્રજા કલ્યાણના કાર્ય પણ કર્યા હતા. ધર્મનો પ્રચાર પણ કર્યો પણ સાથે સાથે તેમણે પ્રજાના કલ્યાણ કરવા માટેના પ્રજા કલ્યાણના કાર્યો કર્યા હતા. અશોકે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા પૂરી કરી. તો કે જે મનુષ્ય અને પશુઓની જે સારવાર કરવા માટેની વ્યવસ્થાઓ કરી, કૂવા ખોદાવ્યા, વૃક્ષારોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું. શું શું કર્યું? તો કે માનવ અને પશુઓની સારવારની વ્યવસ્થા કરી, કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્રામ ગૃહોનું નિર્માણ કરાવ્યું. સમ્રાટ અશોકે રાજગાદી મેળવવા ખટપટો કરી, યુદ્ધો દ્વારા સામ્રાજ્યનો વિસ્તાર કરી અને મહાસામ્રાજ્યનું નિર્માણ કર્યું હતું. પહેલાં મહત્વાકાંક્ષા પૂરી કરવા કલિંગ પર ચઢાઈ પણ તેમણે કરી હતી. યુદ્ધમાં થયેલી ખુવારી જોઈ અને તેમનું હૃદય પરિવર્તન થતાં તે બૌદ્ધ ધર્મનો પ્રચારક અને ઉપદેશક બની ગયો, તે આપણે ઉપર જોયું. ધર્મ પ્રચારાર્થે વિદેશમાં ગયેલા પ્રચાર મંડળોએ ત્યાં ભારતીય સંસ્કૃતિની સુવાસ ફેલાવી, એટલે કે વિદેશોમાં પણ ભારતીય સંસ્કૃતિની એક સુવાસ ફેલાવી અને અશોકના ગુણો અને તેના કાર્યોને લીધે તે ઇતિહાસમાં મહાન રાજવી તરીકે સ્થાન ધરાવે છે. એક મહાન રાજવી તરીકે તે સ્થાન ધરાવે છે. ઈસવીસન પૂર્વે 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેને 36 વર્ષ શાસન કર્યું. શું? તો કે 36 વર્ષ તેઓએ શાસન કર્યું. હવે જોઈ મૌર્ય યુગ